ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ શ્યામ પિત્રોડાજી આપણી સાથે છે. શ્યામજી, આપનું સ્વાગત છે. તમે વાત કરી કે આ વખતનું જે ઇલેક્શન છે એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં, રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે નહીં, પરંતુ આઈડિયા ઓફ ઇન્ડિયા માટેનું છે. આઈડિયા ઓફ ઇન્ડિયાની પરિકલ્પના ગાંધીની હતી, તો એ કઈ રીતે? જો જ્યારે આપણને ઇન્ડિપેન્ડન્સ મળી ત્યારે જે ફ્રીડમ ફાઈટર્સ બધા હતા, મહાત્મા ગાંધી, નહેરુ, પટેલ, લોકમાન્ય તિલક ને એનો મૌલાના આઝાદ ને સુભાષચંદ્ર બોઝ, ધે ઓલ હેડ એન આઈડિયા ઓફ ઇન્ડિયા વિચ વોઝ રિયલી રૂટેડ ઇન ડેમોક્રેસી, ફ્રીડમ, ડાયવર્સિટી, ઇન્ક્લુઝન, કન્સર્ન ફોર પુઅર, ટ્રુથ, ટ્રસ્ટ, લવ, સિમ્પ્લિસિટી. ધીઝ વેર નોટ જસ્ટ વર્ડ્સ, આ શબ્દો નહોતા, આ બધી વસ્તુ એક જીવન વિશે સમજવાની હતી. આ વસ્તુ પર દેશ બનેલો. ભાજપ પણ એવું કહે છે કે એમના તો મુદ્દા જોઈએ છે, એ અંતિમ છેવાડાનો માણસ છે, ગરીબ છે, એ લોકોના એના પણ કેન્દ્રમાં છે, એના લોકોના ચૂંટણીના જે સંકલ્પ પત્ર છે એના કેન્દ્રમાં પણ એ જ વાત છે. કહેવું એક છે અને કરવું અલગ છે. ઘણા લોકો એવા હોય છે કે જે કહે કંઈક અને કરે કંઈક. It is not what you say, but do you really mean that? And do you really say what you mean? These ideas are so very fundamental. કે જો તમે ડેમોક્રેસીમાં માનતા હો તો તમે એમ ન કહો કે હું એક જ લીડર છું. ઓકે, તમે એમ ન કહો કે બધા ડિસિઝન હું જ લઉં છું. હાઉ કેન યુ બી ટ્રુ ટુ યોર સેલ્ફ વેન યુ ટોક અબાઉટ મી 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 એન્ડ ધેન સે આઈ બિલીવ ઇન ડેમોક્રેસી? છતાં પણ એક દેશના એક બહુ મોટા ક્ષેત્રમાં એમની લોકચાહના પણ છે આ પ્રકારની. તમે જો કહો છો કે આઈ એમ જસ્ટ ગિવિંગ યુ માય વ્યૂ કે ટુડે ધ બેઝિક આઈડિયા ઓફ ઇન્ડિયા ઇઝ બિંગ ચેલેન્જ. આઈ સી ધીસ એવરીવેર. આઈ સી ધીસ ઇન મીડિયા. Media is totally biased. Media only talks about, you know, one set of line. Media only gives space to one group of people. પણ હવે તો તમારો બી ઇન્ટરવ્યુ લઈ રહ્યા છીએ. તમે કુડ બી એન એક્સેપ્શન. આઈ ડોન્ટ મીન એવરીબડી. ઓકે, આઈ કેનોટ સે એવરીબડી. ધેર આર એક્સેપ્શન્સ ફોર્ચ્યુનેટલી. ઓકે, બટ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ બલ્ક. ઓકે, તમે જુઓ ને, તમે જો 10 ચેનલ ટીવીની ટ્યુન કરો અને તમે જુઓ તમારી જાતે જ કે શું આવે છે ટીવી પર, સાનું ડિસ્કશન ચાલે છે, દેન યુ મેક યોર ઓન જજમેન્ટ ભાઈ. ઓકે, આઈ ડોન્ટ હેવ ટુ મેક દેટ જજમેન્ટ. ઓકે, તમે એમ કહ્યું કે પ્રેસ ઉપર બહુ મોટો ખતરો છે, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ઉપર ખતરો છે, અને આ જ વાતને કટોકટી સાથે સરખાવવામાં આવે છે. તમને એવું લાગે છે કે કટોકટી જે લાદવામાં આવી હતી કોંગ્રેસના શાસન દરમિયાન એ કોંગ્રેસની ભૂલ હતી? જો એ ટાઈમ જુદો હતો. મારી દ્રષ્ટિએ એઝ અ સિટીઝન હું ત્યારે અમેરિકામાં હતો. પણ તમે અત્યારે પણ એના વિશે અભિપ્રાય તો આપી શકો ને? હા, અભિપ્રાય આપી શકું. તે મારી દ્રષ્ટિએ ખોટું હતું. બરાબર છે. તમે જે બાલાકોટ ઓપરેશન થયું અને એમાં આંકડા સામે સવાલ ઉઠાવ્યા, એ પછી તમારી સામે સતત સવાલો ઉઠવા માંડ્યા, એટલે એ જોઈને તમારી મનોદશા શું છે? કાંઈ નહીં, મને કાંઈ અસર નથી થઈ. આઈ એમ લાફિંગ એટ ધેમ. મને દયા આવે છે લોકોની કે આવી નાની વાતમાં આવડું મોટું તોફાન થઈ ગયું, કે પ્રાઇમ મિનિસ્ટરે ટ્વીટ કરવું પડ્યું ને બીજેપીના યુનો પ્રેસિડેન્ટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી. ગજબ લોકો છે. એટલે તમને એમ લાગે છે કે મુદ્દો નથી પરંતુ એને બનાવવામાં આવી દેવામાં આવે? બિલકુલ, મુદ્દો છે જ નહીં ને. તમે જોઈ લો ને ટેપ, તમે જોઈ લો, મુદ્દો છે જ નહીં. પણ હવે હું શું કરું? તમારે મુદ્દો બનાવવો હોય તો મારા હાથમાં તો છે નહીં. પ્રેસ તમે કંટ્રોલ કરો છો, એટલે તમે તે બધા પ્રેસને કહી દીધું બનાવો મુદ્દો, બનાવી દીધો મુદ્દો. એમાં તો કોંગ્રેસે આમ થવાનું છે ને પિત્રોડા આમ કીધું ને પિત્રોડાએ તેમ કીધું. અરે ભાઈ, મુખ લપ યાર, જરા જો શું સત્ય છે. જેને જૂઠું બોલવું હોય એને પહોંચાય નહીં ને. તમે ટ્વિટર ઉપર ખૂબ ટ્રોલ બી થયા છો. મેં તો જોયું નથી, હું જોતો નથી. તમારી દીકરીએ તમારી સાથે કંઈક વાત કરી આ મુદ્દે, શું હતું એના વિશે? હા, મારી દીકરીનો ફોન આવ્યો કે ડેડ આર યુ ઓકે. મેં કહું શું થયું? તો કે હેવન્ટ યુ ફોલોડ અપ ઓન ટ્વિટર? મેં કહું ના. તો કે આ તો બધા લોકો તેનો તૂટી પડ્યા છે તમારા પર. એટલે મને ખ્યાલ આવી ગયો શું થયું. એટલે મેં કહ્યું જો
don't worry, these people are not real. They don't exist. They are troll. So just ignore it. બરાબર છે. તમે જે કમ્યુનિકેશન ક્રાંતિમાં આટલો મોટો સિંહ ભાળો આપ્યો, બરાબર, તમારો બહુ મોટો રોલ છે. તમે કલ્પના કરી હતી કે વર્ષો જતાં આ પ્રકારની પરિસ્થિતિઓ પણ ઉદ્ભવશે અને આ ટ્રોલ અને મોર્ફિંગ અને સોશિયલ મીડિયા આવશે અને એના આવા પણ પરિણામો આવી શકે, એવો તમને અંદાજ હતો કોઈ? ના, જરાય નહીં, જરા પણ નહીં. તો તમને અત્યારે થોડો ઘણો અફસોસ છે કે ક્યાં પહોંચી ગયું આ? મને કોઈ અફસોસ નથી. આ તો છે કે નવું નવું બધું આવ્યું છે, બધા શીખે છે. 10 વર્ષમાં બધું બદલાઈ જશે, 5 વર્ષમાં બધાને થોડી સેન્સ આવશે કે આપણે ખોટું કરતા હતા. આપણે ત્યાં સોશિયલ મીડિયાના વપરાશની એટલી ડિસિપ્લિન હજી નથી કેળવાય એવું તમને લાગે છે? કારણ શું છે કે સોશિયલ મીડિયા, જો આમાં બે ઇસ્યુ છે ટેકનિકલી. એક તો જ્યારે ઇન્ટરનેટ પ્રોટોકોલ ડિઝાઇન થયો ને ત્યારે ઇટ વોઝ ડિઝાઇન ફોર ફિક્સ લાઇન. મારા મિત્રોએ જ ડિઝાઇન કરેલો, વિન્ટન સર્ફ એન ધ ગેંગ. એટલે મારે એને વિન્ટનને વાત થાય આના પર કે ભાઈ ત્યારે મોબાઈલ ફોન નહોતો, એટલે જો તમે ત્યાંથી મોકલો મેસેજ ખબર પડી જાય કોણ છે. મોબાઈલ ફોન આવ્યો એટલે બધા મોબાઈલ થઈ ગયા, એટલે યુ કુડ હાઈડ બિહાઇન્ડ. એટલે સેમ પિત્રોડા કુડ બી અ કેટ ઓર કુડ બી અ ડોગ. અને તમે કંઈક એડ્રેસ લઈ લો જીમેલ પર, પછી ઠોકાઠોક કર્યા કરો જે મન ફાવે. ઓકે, એટલે યુ કેન હાઈડ ઇન ધ ઇન્ટરનેટ. ઇન સોશિયલ મીડિયા યુ કેન હેવ મલ્ટિપલ એકાઉન્ટ્સ. પણ જો ઇન્ટરનેટને બે ભાગમાં મૂકી દેવામાં આવે કે એક સત્ય ઇન્ટરનેટ અને એક જૂઠું ઇન્ટરનેટ. સત્યમાં કોણ કે હું સેમ પિત્રોડા, અમારું મોઢું છે ને હું જે કહું છું એની જવાબદારી લઉં છું, તો દુનિયા બદલી જશે. આ તો જે લોકો કહે છે એ લોકો જવાબદારી લેવા તૈયાર નથી કે આ હું છું. એટલે બાલાકોટવાળા નિવેદન ઉપર તમે કાયમ છો? એબ્સોલ્યુટલી. શું ખોટું કહ્યું ભાઈ? પ્રશ્ન પૂછવો એ ડેમોક્રેસીમાં આપણી જવાબદારી છે. ખરાબ લાગે તો તમને લાગે. ઓકે. અને કેટલીક પાર્ટીઓ આ વખતે જોવા જઈએ તો આ જે ઇલેક્શન છે 2004નું ઇલેક્શન એવું લાગે છે કે કોંગ્રેસ અને ભાજપનો સીધો મુકાબલો તો અમુક ગણતરીના રાજ્યોમાં જ છે, પરંતુ તમે ઉત્તર પ્રદેશ જુઓ કે તમે બિહાર જુઓ કે પશ્ચિમ બંગાળ જુઓ તો ત્યાં પ્રાદેશિક પાર્ટીઓ ખૂબ બળવત્તર છે. તો આ પાર્ટીઓ કાલ સવારે યુપીએના બદલે એનડીએની સરકાર બનતી હોય તો એમાં જોડાવાનું પસંદ નહીં કરે? એ તો એ લોકોની જવાબદારી છે, હું શું કહું. તમને એમ લાગે છે કે આ બધા કોંગ્રેસની સાથે આવ્યા હોત તો એક યુપીએનું જે ફોર્મેટ છે વધારે મજબૂત રહ્યું હોત? એમાં એવું છે કે ઘણા લોકોએ એવું વિચાર્યું કે ઇલેક્શન પછી નક્કી કરશું કારણ કે ત્યારે બાર્ગેનિંગ સારું રહેશે. ઇટ્સ ઓકે. અલ્ટિમેટલી એ લોકોએ વિચારવાનું છે કે ડુ દે વોન્ટ ડિવિઝિવ પોલિટિક્સ ઓર દે વોન્ટ પોલિસી ઓફ ઇન્ટિગ્રેશન. કલેક્ટિવલી ધે લેવ ટુ ડિસાઇડ કે કઈ બાજુ જવું. એ જે નક્કી કરશે એ પ્રમાણે દેશ આગળ જશે. એક છેલ્લો સવાલ. તમે મેનિફેસ્ટોમાં કીધું છે કે 72,000 રૂપિયા તમે વાર્ષિક આપશો. આપણો દેશ ઓલરેડી એટલા એની ઉપર કરજ ચડેલું છે, તો આ 72,000 વાર્ષિકની સગવડ આ દેશમાં ગરીબો માટે કઈ રીતે થઈ શકશે? બહુ સહેલું છે. જુઓ, આપણા દેશમાં અત્યારે 50 મિલિયન ફેમિલીઝ બહુ જ ગરીબ છે. એટલા ગરીબ છે કે ખાઈ નથી શકતા, જીવી નથી શકતા. આપણી એ મોરલ રિસ્પોન્સિબિલિટી છે કે વી કેન લિફ્ટ ધેમ લિટલ બિટ બાય જસ્ટ હેલ્પિંગ ધેમ. એટલે મનરેગાનું પાર્ટ 2 જેવું હશે? પાર્ટ 2 મનરેગા જેવું છે એવું તમે વિચારી શકો. આપણી ઇકોનોમી અત્યારે $3 ટ્રિલિયનની છે, એમાં 50 બિલિયન એ કોઈ મોટી રકમ નથી, જેથી નોટ ઓનલી 50 મિલિયન ફેમિલીઝ બટ 200 મિલિયન પીપલ વિલ બી લિફ્ટેડ આઉટ ઓફ પોવર્ટી. એની બ્લુપ્રિન્ટ તૈયાર છે, બધું જોયેલું છે, બધા ઇકોનોમિસ્ટે સ્ટડી કર્યું છે. વી નો દેટ વીલ ફાઇન્ડ ધ મની, દેર ઇઝ નો બિગ ઇશ્યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.